અંકલેશ્વર તાલુકાના જુનાગાસિયા ગામના યુવા ખેડૂત અન્ય શાકભાજીના પાક સાથે વધુ વજન ધરાવતા અનોખી ગોબી ફ્લાવરની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 45 દિવસમાં તૈયાર થતી ગોબી ફ્લાવરની ખેતીમાં ખેડૂતને વધુ ઉત્પાદનની સાથે પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યો છે. અંકલેશ્વરના જુનાગાસિયા ગામના ખેડૂતે અજય પટેલે પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે તુકાગારાની ખેતી તરફ દંગ માંડ્યા છે. તેઓ તુકાગારાની ખેતીમાં વધુ ઉપજની સાથે માર્કેટમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે શાકભાજીના વાવેતરની સાથે સાથે અનોખા ગોબી ફ્લાવરની વાવણી કરે છે. તેઓએ પોતાના ખેતરમાં 45 દિવસ અગાઉ આ ગોબી ફ્લાવરનું વાવેતર કર્યું હતું અને હાલમાં ગોબી ફ્લાવરનો મૂલક પાક તૈયાર થતાં તેઓએ કાપણીની શરૂઆત કરી હતી. આ ગોબી ફ્લાવરની ખાસિયત એવી છે કે એક ગોબી ફ્લાવર 4-5 કિલોગ્રામ વજન ધરાવે છે. સામાન્ય ગોબી ફ્લાવર 1-2 કિલો વજન ધરાવે છે, જ્યારે આ ગોબી ફ્લાવરનો છોડ 3-4 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને ગોબી ફૂલ વધુ વજન ધરાવતું હોવાથી અન્ય ખેડૂતો પણ જોવા માટે આવી રહ્યા છે. અજય પટેલે ગોબી ફૂલની કાપણી કરી નજીકની માર્કેટમાં વેચી રહ્યા છે અને તેઓએ 20 કિલોના 200-300 રૂપિયા જેટલો ભાવ મળી રહેતા રાહત અનુભવી રહ્યા છે. ત્યારે ગામના અન્ય ખેડૂતો પણ અજય પટેલ પાસે ગોબી ફ્લાવરની ખેતી અંગે માહિતી મેળવવા આવી રહ્યા છે. મારું નામ અજયભાઈ છે, અજયભાઈ બાલુભાઈ પટેલ. હું ખેતી કરું છું. આ ખેતીમાં અમે ટુવે પાપડીને એવું બનાવીએ છીએ, પણ આ વખતે પહેલી જ વખત અમે ફુલાવર બનાવેલું છે. તો એ ફુલાવરનો ગોટો 1 ગોટો 4-5 કિલોનો છે ને અમે માર્કેટમાં લાખીએ છીએ, તો માર્કેટમાં ભાવ બી સારામાં સારો મળે છે. એમ ફુલાવર કેટલા કિલોનું થતું હોય છે? એમ સામાન્ય ખાલી લોકોનું થાય છે 2-2.5 કિલો જેવું, પણ અમારું 4-5 કિલોનો ઉપરનો ગોટો આવેલો છે. આ કેટલા દિવસ આ ફુલેવર ચાલુ થાય છે? રોઈપા પછી અમે 45 દિવસમાં ફુલેવર થઈ જાય છે. 45 દિવસમાં કાપવાનું થઈ જાય છે. ફુલેવરની જાત છે આ રાગેની છે, ને બીજું બી બનાવેલું છે અમે, પણ તે માધુરી છે. તે બી સારામાં સારી જાત છે, પણ એનો ગોટો બી બહુ મોટો થાય છે ને સારામાં સારી જાત છે. ને આ પહેલી વખત અમે ખેતી કરેલી છે ફુલાવરની. મારું નામ સુરેશભાઈ ભૈજીભાઈ પાટણવાડિયા છે. હવે મારી બાજુ મેં બાલુભાઈ જયસિંહભાઈના છોકરાએ ફુલેવર વાવ્યું છે. હવે એ ફુલેવર એટલું મોટું થાય છે કે 4-5 કિલોનો ગોટો થાય છે. હવે ભાઈ નવી વેરાયટી વાવી છે. હું ખેતી વાવું જ છું, હું ખેતી કરું જ છું, પણ આ નવી વેરાયટી છે તો આવું વવાય ને આ ખેતી થાય. હવે 5 કિલોનો ગોટો થતો હોય તો 200 રૂપિયા ભાવ હોય તો એ પોહાઈ રહી.